નમસ્કાર દર્શક મિત્રો, પોએટના ઇન્ટ્રોડક્શન તો આપ સૌએ જોઈ જ લીધા હશે, પણ હવે જે એમની જે રચના છે, કહેવાય છે ને કે ક્રિએશન હોય છે ને એને ક્રિએટર કરતાં મોટું હોય છે હંમેશા. એ પછી ક્રિએશન કાંઈક પણ હોઈ શકે, કોઈક પણ પોલિટિકલ આઈડિયોલોજી હોઈ શકે, સ્પિરિચ્યુઅલ થિંકિંગ હોઈ શકે, કે પછી કોઈક પણ ફિલોસોફરની ફિલોસોફી હોઈ શકે. માણસ મોટો નથી, માણસનો વિચાર મોટો હોય છે. તો આજે જ્યારે મારા પપ્પા ઇન્ટરવ્યૂ લેતા હતા, તો પાછળ મેં લગભગ જેટલી 71 જેટલી પોયમ્સ છે, મોસ્ટ ઓફ મેં ગો થ્રુ કરી એમની, અને ક્યાંક ને ક્યાંક એમાં મેં જેટલા પોયટ્સ વાંચેલા છે તો મને એના અંશ દેખાણા, જેમ કે પાબ્લો નેરુડા, પછી વોલ્ટ વ્હાઇટમેન, ને તમારી પોઈન્ટ્સમાં તમે ઇલસ્ટ્રેશન્સ પણ યુઝ કરો છો. તો મિત્રો, ખલીલ જિબ્રાનનું તમે નામ સાંભળ્યું હશે, એ ખૂબ જ ઉમદા ઇલસ્ટ્રેશન યુઝ કરેલ છે એમની પેઇન્ટિંગ્સમાં. જો તમે એની એની જે પોએટ્રી છે એને તમે કદાચ નજરઅંદાજ કરી અને ખાલી એની જે પેઇન્ટિંગ્સ છે, ઇલસ્ટ્રેશન છે, એના ઉપર તમે ફોકસ કરો, તો કહેવાય છે ને કે પિક્ચર સ્પીક્સ 1000 વર્ડ્સ. તો આમાં ઇલસ્ટ્રેશન્સ, પોયમ્સ, એ મને આ ત્રણ ઓથરના જે પોએટ્સના મેં નામ કીધા એની મને યાદ આવી ગઈ. અને હાલ જ હું કાલે મૂવી જોતો હતો તમાશા, જેમાં રણબીર કપૂર એક ખુલ્લા દિલનો માણસ હોય છે, એકદમ આઝાદી, ફ્રીડમ લવર એ ટાઈપનો, ને પછી એ ક્યાંક ને ક્યાંક રોબોટ બની જાય છે, જેમ હમણાં એમની પોયમમાં પણ એક વર્ણન કર્યું છે એઆઈનું, ને ક્યાંક ને ક્યાંક એ રોબોટ બની જાય છે એકદમ. ને પછી સેલ્ફ ડિસ્કવરી કેવી રીતે કરે છે, એ ચાર સ્ટેજીસમાં હોય છે. ચાર સ્ટેજીસ આ બુકમાં, આ પોએટ્રીની જે બુક છે એમાં ખૂબ જ સારી રીતે દેખાડે છે, જેમ કે હમણાં ડિસ્કશન કર્યું એમને, રિયલાઇઝ, સેકન્ડ સ્ટેપ એક્સેપ્ટ, ચેરીસ, અને ફોર્થ સ્ટેપ હું એડ કરીશ કે જેમનું પેન નેમ પણ છે હાર્મની, કે એન્ડમાં એક સ્થિરતા આવી જાય છે તમારામાં, જેમ તમે જલ કમલવત બની જાઓ છો, તો એન્ડમાં જે એ બને છે. તો ઇન્ટ્રોડક્શનને બધું પતી ગયું છે, મેન હવે આપણે પોએટ્રી ઉપર જ વાત કરશું. એઆઈની પોયમ છે ને, એમાં ખાલી આ ઇલસ્ટ્રેશન જે એમને આપ્યું છે એ ખૂબ જ, કે માણસનું ચિત્ર દોરેલું છે ને એ ચેટ જીપીટીમાં ટાઈપ કરે છે, આઈ ફીલ નંબ, કે હું કાંઈ મહેસૂસ નથી કરી શકતો, ને નીચે ચેટ જીપીટી રિપ્લાય આપે છે, કોંગ્રેચ્યુલેશન્સ, યુ સ્ટીલ ફીલ, કે ભલે તું ફીલ નથી કરતો પણ એ પણ એક જાતની ફિલિંગ જ છે, ત્યાં પણ સબ્જેક્ટિવિટી આવે જ છે, અને જ્યાં સબ્જેક્ટિવિટી આવે છે ત્યાં તમે એઆઈ નથી, તમે રોબોટ નથી, તમે એક સોલ છો, તમારી અંદર એક આત્મા છે, તમે કંઈક પર્પસ માટે આવ્યા છો, તમે રોબોટ બનવા નથી આવ્યા, કે તમારા બોસની અંડરમાં કે ગવર્નમેન્ટની અંડરમાં, એના માટે. તો ક્યાંક ને ક્યાંક તમારી પોએમમાં એક ફ્રીડમ લવરની એક જે હિન્ટ જે મળી રહ્યું છે. તો એની શરૂઆત કેવી રીતે થઈ, કે પોયમ તમે મોસ્ટ ઓફ લખી તો આ જ ટાઈપમાં કેમ? અ પર્ટીક્યુલર પોયમ ની વાત કરી? ના, કોઈ ભી. હા, ચલો વાંધો નહીં. બધી પોયમ ની જર્ની અલગ અલગ હોય, ઘણા આપણા પોતાના ઉદ્ગાર હોય, ઘણા બીજાના ભાવ હોય, ઘણા એમને એમ જોઈને, ઘટના જોઈને એના પ્રત્યેની એક એક્સપ્રેશન હોય કે એના પ્રત્યેનું એક ઓબ્ઝર્વેશન હોય એમ, અને એ રીતે પ્રત્યેક પોયમ ની ડિફરન્ટ જર્ની હોય. પણ આ પર્ટીક્યુલર પોયમ નો અગર આપણે જોઈએ તો પોયમ નું શીર્ષક છે જસ્ટ લાઈક એઆઈ, જેમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે ને એવું. ઇન્ટેલિજન્ટ તો બનવાનું છે પણ આર્ટિફિશિયલ નથી બનવાનું, રાઈટ? તો એ માટે કરીને એક ચાર એક સરખામણી છે કે હું બી સાવ હવે ચાર જીપીટી જેવો થઈ ગયો છું, જે મને બધા કે એમ હું કર્યા કરું છું, જે મને કોઈ આમ કે તો આમ કર્યા કરું છું. તમે કહેશો તો આપણે એનું શુડ બી રીડ. હા, ડેફિનેટલી. હું હવે પોયમ જ વાંચીને એના પછી આપણે આના પર બરાબર ચર્ચા કરી શકશું, તો તમને દર્શકોને પણ મજા આવશે. ધીસ ઇઝ ધ ફર્સ્ટ ટાઈમ આ પોયમ કોઈ વાંચી રહ્યું છે અથવા સાંભળી રહ્યું છે જેણે આ બુક હજી ખરીદી નથી, તો ધીસ ઇઝ એક્સક્લુઝિવ. યર ઓફ 2022, એઝ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ડિસરપ્ટ્સ અવર ડેઈલી લાઈફ્સ, ઇટ મેક્સ મી રિયલાઈઝ એન્ડ ફાઇનલી વન્ડર. Just like AI, I also don't ask any question, but only follow. હું પણ એઆઈની જેમ હવે કોઈ પ્રશ્ન કરવાનો હવે મેં ભૂલી દીધું છે, અને હવે હું બસ જેમ કહે છે એમ ફોલો જ કરું છું. Just like AI, I am running through life, rapid, fast, quick, and similarly, I don't feel a thing. AI પાસે તમે આટલું બધું કામ કરાવો એ થાકવાનું નથી, એવી જ રીતે હું પણ હવે આ દુનિયામાં મારા જીવનમાં એકદમ ઝડપથી બધા જ કામ નિપુણતાપૂર્વક કરી રહ્યો છું, પણ મને કઈ અનુભૂતિ નથી થતી. જસ્ટ લાઈક AI, આઈ એમ વર્કિંગ ડે એન્ડ નાઇટ, નાઈધર ડુ આઈ સેલિબ્રેટ
નોર એવર પિક અ ફાઇટ. હવે તો હું કોઈની સાથે સેલિબ્રેટ બી નથી કરતો, કોઈ વસ્તુનો આનંદ નથી, કોઈ વસ્તુનો ઉત્સાહ નથી, તે સાથે હવે તો મને કોઈની સાથે ઝઘડવું બી નથી. નોર ડુ આઈ સેલિબ્રેટ, નોર ડુ આઈ પિક અ ફાઇટ. જસ્ટ લાઈક એઆઈ, આઈ હાર્ડલી ફીલ સ્માર્ટ ઓર ડમ્બ. This world has made my feelings go numb. AI ક્યારે એમ નહીં કે હું તો બહુ સ્માર્ટ છું, કે એમ બી નહીં કે અત્યારે તો મને હજી ઓછું આવડે છે. એવી જ રીતે હવે મને બી સ્માર્ટ અથવા ડમ્બની કોઈ અનુભૂતિ નથી, પણ હું બી હવે આ દુનિયાએ મારા બધા ફિલિંગ્સને નંબ કરી દીધું છે. આઈ એમ અફ્રેડ ઇફ ધીસ ઇઝ હાઉ ધ વર્લ્ડ વિલ બી, વિલ ધોઝ બી હ્યુમન્સ વેન વી રેફર ટુ વી. હવે મને રિયલાઇઝ થાય છે કે જો આપણે બધા આવા જ મનુષ્ય બની જશું તો જ્યારે આપણે આપણી વાત કરશું, જ્યારે આપણે આપણું સંબોધન કરશું, તો શું એ બધા આપણામાં મનુષ્યો પણ હશે? એન્ડ આઈ થિંક એન્ડ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ એન્ડ આઈ એમ ગિવન અનધર કમાન્ડ. હજી તો હું એ બધું વિચારી રહ્યો છું કે આપણું શું થશે, કેમ કરશું, આપણે બધા મનુષ્યો બી રહેશું કે નહીં. ત્યાં તો દુનિયા આવીને એમ કે છે, ભાઈ બધું મૂકો, નેક્સ્ટ, ધીસ ઇઝ વોટ યુ આર ટુ સપોઝ ટુ ડુ, આઈ એમ ગિવન અનધર કમાન્ડ એન્ડ હિયર બાય આઈ ડુ વોટ આઈ એમ ટોલ્ડ, હેવ અ પ્રાઇસ ટેગ એન્ડ ગેટ સોલ્ડ. એમ કહીએ છીએ કે બધા જેમ કહે છે એમ કરો અને એક પ્રાઇસ ટેગ લ્યો અને પૈસા લઈને પોતાના જીવનમાં આગળ વધો. એક ઓલો હિન્દી ગીત છે ને, દુનિયા મેં રહેના હૈ તો કામ કર પ્યારે, કામ કર સબકો સલામ કર પ્યારે, વરના એ દુનિયા જીને નહીં દેગી, ખાને નહીં દેગી, પીને નહીં દેગી. બટ થેન્કફુલી હવે જો આ બધું સાંભળીને તમને એમ લાગતું કે ના ના આ વાત તો સાચી છે, તો થેન્કફુલી ધીઝ વર્ડ્સ આર નોટ રિટન બાય એઆઈ. આ કોઈ એઆઈએ નથી લખ્યા, એક મનુષ્યએ લખ્યા છે. ધીઝ વર્ડ્સ આર નોટ રિટન બાય એઆઈ. સો ઇફ યુ કુડ રિલેટ ટુ ધ પોયમ, કોંગ્રેચ્યુલેશન્સ, યુ આર સ્ટીલ હ્યુમન એન્ડ નોટ એઆઈ. તમે હજી બી મનુષ્ય છો અને તમે હજી રોબોટ નથી બન્યા. ક્યા બાત હે.